हेलो डियर फ्रेंड्स, वेलकम टू एंजल फॉर इंग्लिश। अंग्रेजी શીખવા માટે એન્જલ માં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયો માં આજે આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ બોથ એન્ડ, એટલે કે એક પ્રકારનું સંયોજન, જે બે શબ્દો, બે શબ્દ સમૂહો, બે કર્તા, બે ક્રિયાપદો, બે કર્મોને કે બે વાક્યોને જોડવાનું કામ કરે છે। જોઈએ, BOTH બોથ એટલે બને, AND એટલે અને, રાઈટ। હવે બોથ બે કરતા અલગ અલગ હોય તો આગળ પણ લખી શકાય, પાછળ પણ લખી શકાય, અને એ એનો અર્થ એવો થાય છે કે આ પણ અને બીજું પણ, એમ જેમ આપણે નોટ ઓન્લી બટ ઓલસો। મને માત્ર અંગ્રેજી નહીં, ગણિત પણ આવડે છે, તો આઈ નો નોટ ઓન્લી ઇંગ્લિશ બટ ઓલસો મેથ, તો બોથ એના જેવું કંઈક કામ કરે છે। ઉદાહરણ જોઈએ, રિયા ને રચિતા બંને હોશિયાર છે, બહુ સિમ્પલ સેન્ટેન્સ। તો રિયા માટે રિયા, રચિતા તો રચિતા, અને અને બને, બને શબ્દ છે આ, બને અહીંયા આગળ પણ આમ હોઈ શકે છે, બને રિયા અને રચિતા હોશિયાર છે। બોથ રિયા એન્ડ રચિતા આર ક્લેવર, આ સેન્ટેન્સ આમ પણ લખી શકાય, બો રિયા એન્ડ રચિતા બોથ આર ક્લેવર, રાઈટ। તો આ નહીં માત્ર, પેલું પણ બને। બીજું ઉદાહરણ જોઈએ, જેમાં કર્મના સ્થાને બોથ એન્ડ નો યુઝ થયો છે। આઈ નો ઇંગ્લિશ એન્ડ ફ્રેન્ચ બોથ, અથવા તો બેટર વન, આઈ નો બોથ ઇંગ્લિશ એન્ડ ફ્રેન્ચ, મને અંગ્રેજી અને ફ્રેન્ચ બંને આવડે છે, મતલબ બંને પર મારો કમાન્ડ છે। તો પહેલા આગળ બોથ કર્મ એન્ડ અને બીજું કર્મ, રાઈટ, બહુ સિમ્પલ છે। તમારે માત્ર ઘરે નહીં, સોરી, તમારે ઘરે અને ક્લાસમાં બંને જગ્યાએ અંગ્રેજી શીખવા પ્રયત્ન કરવો જોઈએ। યુ શુડ ટ્રાય ટુ લર્ન ઇંગ્લિશ એટ બોથ ધ પ્લેસીસ, હોમ એન્ડ એટ ક્લાસ, રાઈટ। તો સિમ્પલી આ રીતે એનો યુઝ થાય છે। બાકી બીજા વિડીયોમાં પણ દરેક સંયોજકને આઇસોલેટેડ અલગથી ચર્ચા કરી છે, અભ્યાસ કરતા રહેશો કે